આપણે પ્રયત્નો જે કરી રહ્યા છીએ એમાં આપણા સૌના સહકારની ખૂબ જ જરૂરિયાત છે. મિત્રો, આજે ગામને ફરતે આપણે જે અત્યારે છે એના કરતા હવે તો 5 વર્ષ પછી આપણું ગામ કંઈક અલગ ટાઈપનું લાગવું જોઈએ, અલગ પ્રકારનું લાગવું જોઈએ. એના માટે અમે ઝાડ પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ, પ્રયત્નો કરી રહ્યા છીએ. અને બગીચાને ઝાડ અને આ સફાઈ એ ત્રણના વચ્ચે જો વાત કરું અને પાણી પુરવઠો ચારની વચ્ચે વાત કરીએ તો મહિનાનો આપણો 80,000 રૂપિયા જેવો માત્ર પગાર ચૂકવી છે. 80,000 રૂપિયાનું ખર્ચ આના પાછળ આપણે કરી રહ્યા છીએ, એ સાર્થક બનવું જોઈએ. તો આ બધાની કાળજીમાં આજે ઝાડ એક ઉછેરીએ, 3 વર્ષનું 2 વર્ષનું થાય અને આપણે અટકચારો કરીને કોઈને ભાંગી નાખીએ તો કેટલું દુઃખ થતું હશે કે આટલા પરાણે આટલું મોટું ઝાડ કર્યા પછી ખાલી આપણે આનંદ લેવા માટે કે એક મજાક કરવા માટે આપણે ઝાડને ગમે ત્યાં નુકસાન કરી નાખીએ. તો આવું ન બને, અને બને ત્યાં સુધી કોઈ કરતું હોય તો એને પણ આપણે ખાસ કરીને અટકાવી એવું દરેક પોતપોતાની ફરજ સમજી. અને આપણે અહીંયા કરીએ ઝાડ હોય, ફૂલ ઝાડ હોય, કોઈ પણ રોપો હોય એને નુકસાન આપણે ન કરીએ એવી આપ સૌને દરેકને મારી અત્રેથી ખાસ એક વિનંતી છે. બીજી વાત કે આવનારા દિવસોમાં આપણે ખૂબ વિકાસના કામો કરવા છે, અને વિકાસના કામ કરવા હોય તો એના માટે નાણાંની પૈસાની પણ જરૂર પડે. મિત્રો, ઘણી વખત આપણે એવું થાય કે ઘણા વર્ષોથી આપણને સરકારની કોઈ મદદ મળતી નથી, એમ કહી તો કંઈ ખોટું નથી. 5 લાખ 2 લાખ રૂપિયા પણ આ ગામના કામ માટે, કોઈ વિકાસના કામ માટે નથી ધારાસભ્યએ આપ્યા, નથી સંસદસભ્યએ આપ્યા, નથી જિલ્લા પંચાયતે આપ્યા. માત્ર ને માત્ર કાં તો આપણે આપણી રીતે નાણાં ઊભા કરવા જોઈએ, પૈસા ઊભા કરવા જોઈએ, અને એમાં ખાસ કરીને એ પૈસા જો આવતા હોય તો કોઈને કોઈ રૂપે વેરામાં કે ટેક્સમાંથી આપણે આ પૈસા વસૂલ કરી શકીએ. તો આ ટેક્સ અને વેરા એક તો આપણે ઓપરો ગ્રાન્ટ રાખી હતી, વેજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે જિલ્લા પંચાયતને આપણને મદદ મળી હતી, આપણે ખૂબ આવક પણ ત્યારે આપણે સફળ થયા અને એને આપણે ફળ આજે 1.5 લાખ રૂપિયા આપણને એ પણ મળે છે. સાથે સાથે બીજું કે ગામનો પણ એટલો જ સહકાર છે, એમાં મારે નહીં કહેવું પડે કે ગયા વર્ષે આપણે વસૂલાતની ઝુંબેશ કરી અને 80-90% વસૂલાત 4 વર્ષની ભેગી હતી તો પણ લોકો વસૂલાત ભરી ગયા. એમાં એવું નક્કી કીધું કે આટલા ભેગા અમે ક્યાંથી કરશું. 80-90% વસૂલાત ગયા વર્ષમાં આપણી થઈ. એના પછી આપણે આજે જુદી જુદી કંપનીઓ આવી છે, એ કંપનીઓમાં કચ્છમાં કદાચ બહુ જ ઓછા ગામોમાં ટેક્સ હશે, પરંતુ આપણે એક ટેક્સ ને એનામાંથી, કારણ કે આટલા બધી કંપનીઓ આવી છે તો બીજો તો આપણને શું લાભ આપવાનો, પરંતુ ટેક્સ જે આપણે કાયદેસર વસૂલ કરવાનું થાય એની પણ આપણને ટેક્સ બેહાર્યું છે. એમાં 2 રૂપિયા 1 ચોરસ મીટરે આપણે એમની પાસેથી ટેક્સ વસૂલ કરીએ છીએ, અને 20 પૈસા ખાલી જમીન, જે ખુલ્લી જમીન છે બિનખેતીની, એની પાસેથી વસૂલ કરીએ છીએ. આમ આપણે ટેક્સની આવક ઊભી કરી, અને આ વર્ષથી એમાં સરકારે વળી થોડીક આપણને વધારે સારા કામ થઈ શકે, એમાં આપણે મદદરૂપ બની શકીએ, એના માટે એક વ્યવસાય વેરો જે અત્યાર સુધી સરકાર પોતે લેતી હતી એ વ્યવસાય વેરો પંચાયતને વસૂલ કરવાનો એને આ વર્ષથી આપ્યું 1/4. એટલે હવે જે કામો થશે એ તમને ગયા સમય કરતાં પણ વધારે કદાચ દેખાશે. એટલા માટે કે આપણી આવક વધી, આવક વધી તો એમાંથી જરૂર કામ ચાર આપણે સારા કરી શકીશું. આ વ્યવસાય વેરો કારખાનેવાળા ભરશે, 3,000 રૂપિયાથી ઉપર જેનો પગાર હશે એમાંથી 20 રૂપિયા એ કાપે છે, 3,000 થી 6,000 રૂપિયા 6,000 થી ઉપર હશે એમાંથી એ લોકો 80 રૂપિયા કાપે છે, 6,000 થી ઉપર અને 9,000 વચ્ચે હશે એનો 150 રૂપિયા કાપે છે, અને 9,000 થી ઉપર હોય એનામાંથી 200 રૂપિયા કાપે છે. અને જે જેટલા માણસો એમાં કામ કરતા હોય એમાંથી કપાત થાય એ રકમ કારખાનાવાળાએ આપણે પંચાયતમાં જમા કરાવવાની હોય છે. તો અત્યારે આપણી આવક મહિનાની 2 થી 3 લાખ રૂપિયા તો વધી જ ગઈ આજની તારીખે, પરંતુ હજુ પણ એમાં વધારો થાય. સરકારે એટલે જ આપણે આપી છે કે આ વિસ્તારમાં કોઈ પણ ધંધો કરતા હોય, દુકાનદાર હોય, કોઈ પણ જાતનો બિઝનેસ કરતા હોય, કારીગર હોય, તો એને પણ વ્યવસાય વેરો દર વર્ષે એક નક્કી થયેલો છે કે 2.5 લાખ રૂપિયા સુધી ભરે, ધંધો કરે, જે વર્ષનું ટર્નઓવર 2.5 લાખ એટલે રોજનો 1,000 રૂપિયાનો ધંધો કરતો હોય તો એને પણ વર્ષે 500 રૂપિયા ભરવાના, 2.5 લાખથી 5 લાખ રૂપિયા ઉપર કરતો હોય તો એને કંઈક 1,000 રૂપિયા ભરવાના છે. આમ 10 લાખ રૂપિયા સુધી જે કમાતા હોય એને 2,400 રૂપિયા વર્ષમાં એક વખત એને ભરવાના છે. એમાં કામ કરતા હોય એ જે પણ કામદારો રાખ્યા હોય એમાં પેટ્રોલ પંપ હોય, દુકાન હોય, કારખાનું હોય, તો એમાંથી પણ કપાત કરી અને આ રકમ જમા કરાવેલ છે.
આ દુકાનદારો જે ગામમાં કામ કરે છે બધાને આપણે નોટિસો આપેલી છે, આ વર્ષમાં વહેલામાં વહેલી તકે એને નિયમ પ્રમાણે ભરવાના થતા હોય એ આપણે જમા કરાવી જાય, કારણ કે એમને પણ ઉપયોગમાં આવે કે આજે ક્યાંય પણ લોન લેવી હશે તો આટલો ટર્નઓવર કરું છું એ સાબિત થશે, એટલા માટે એમને પણ ભવિષ્યમાં ઉપયોગી થશે. ટેક્સ ભરવું કાયદેસરનું છે, આમાં ઘણી વખત ન ભરીએ તો એક ફરિયાદ, એના ઉપર પોલીસ ફરિયાદ સુધીના એક અધિકારો પંચાયતને આપેલા છે, પરંતુ આ બધું કરવાની જરૂરિયાત નહીં રહે તો આવનારા દિવસોમાં આપણે પંચાયતમાં જે ટેક્સ ભરવાનું થાય છે એ ટેક્સ નિયમિત ભરી. અને ઘણી વખત આપણે આ વર્ષમાં પાંચમા મહિનામાં ટેક્સ ભર્યું પંચાયતના મકાન વેરો, તો મારે વેરા બાબતની એક વાત એ કહેવાની છે કે વેરોની શરૂઆત એપ્રિલ મહિનાથી થાય, ચોથા મહિનાથી, તો એક ચારથી ભલે આપણે આ વર્ષમાં જ કદાચ લાગે કે હમણાં જ ભર્યા છે, પરંતુ આ એક ચારથી વર્ષ બદલી ગયું, એટલે એક ચારથી આ વર્ષનો વેરો દરેક આખા ગામમાં મકાનનો બાકી ગયો. સાથે સાથે આપણે જૂના ગામમાં પણ આકારણી નવેસર અત્યારે થઈ ગઈ છે તૈયાર, એ પણ અમે 10-15 દિવસમાં જૂના ગામની પણ વસૂલાત આપણે કરીએ છીએ, કરવાની છે. તો દરેકે દરેક વેરો અને ટેક્સ 10 દિવસની અંદર આપણે શરૂ કરીશું, જેમ ગયા વર્ષે 90-80% વસૂલાત થઈ એમ દરેક પોતાની ફરજ સમજે, કારણ કે આપણે જૂના નવા ગામમાં તો 4 વર્ષનું સાથે હતું એટલે બહુ વધારે લાગતું હતું, પરંતુ અમે અત્યારે 100 ને લગભગ 200 રૂપિયા મોટા મકાન હોય તો એનું વર્ષનું પાણી વેરો, મકાન વેરો, ગટર વેરો, લાઇટ વેરો 200 રૂપિયા થાય છે. જૂના ગામમાં આપણે મકાનના 30 રૂપિયા રાખ્યા છે, ખાલી પ્લોટ જેનો પડ્યો છે એનું પણ રેકર્ડમાં રહેવું જરૂરી છે, ભલે મકાન પડી ગયું હોય તો એના આપણે 20 રૂપિયા વેરો નક્કી કર્યો છે. જેનું પાણી ચાલુ હોય એને 120 રૂપિયા લેખે ભરવાના છે, પાણી નથી એનો વેરો આપણે ખાલી માત્ર મકાનનો કે પ્લોટ હશે તો ખાલી પ્લોટનો લઈશું, અને જેનો પાણી વેરો છે, પાણી જે રહેતા હોય પાણી વેરો ભરે એ લાઇટ વેરો અને ગટર વેરો પણ એમની પાસે લેવાનો છે. એટલે જૂના ગામનું પણ આપણે આ રીતનું આવતા ટૂંક સમયમાં જ આપણે વેરો અને ટેક્સ શરૂ કરવાના છે. દરેકે દરેક પોતાનું ટેક્સ જે બાકી છે એ ભરી અને એમાં સહકાર આપે, કારણ કે આપણા જ પૈસાથી આ કામો થવાના છે, આપણા જ પૈસાથી પંચાયત કાંઈ પણ કામ કરવું છે, એમાં લાઇટ બિલ હોય કે વિકાસ હોય કે કામ કરવાનો એ આપણું છે ને, આપણે જ ભેગા કરીને બધા આ કામ કરવાનો છે. પાણીનો પણ તો આપ સૌ જાણો છો કે અમુક કામો આપણે વાસ્મોમાંથી પણ કરાવ્યા, 20-25 લાખ રૂપિયાના કામો ભીમાસરમાં પાણીના ટાંકા લાઈનો એમાં આપણે માત્ર 10% જ આપણે ભરવાના હતા. પશુડા ગામમાં પણ આપણે 10-15 લાખ રૂપિયાના કામો પાણીના કર્યા, એના પછી અત્યારે વરસાણા મંજૂર કરી છે યોજના એ પણ 20 લાખ રૂપિયા, ત્યાં પણ આપણે 1-1.5 લાખ રૂપિયા ભરશું, એટલે બાકી વાસ્મોમાંથી આપણે આ કામો કરાવવાની દરખાસ્ત આપણે મંજૂર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ત્યાં પણ કામો શરૂ કરવાના છે. બીજું મિત્રો, ખાસ કે જૂના ગામમાં એક ગટરની સમસ્યા છે, આમ તો આપણે ભાડું જ રહેશે પણ છતાં ઘણા લોકો રહેશે એટલે આપણે ત્યાં પણ આ બધી વસ્તુની ધ્યાન રાખવી પડે, એટલા માટે અમે વાસ્મોને એ પણ દરખાસ્ત કચ્છમાં પહેલી જ આપણે અહીંયા ભીમાસરથી ગામે કરી છે કે તમે વાસ્મોમાંથી આપણે ગટર લાઇનનો ફાયદો હમણાં, કારણ કે આ વર્ષથી જે લોકો શરૂ કરવાના છે એમાં પણ આપણે એક અરજી મૂકી છે, અને ગટર લાઇન આપણે વાસ્મોમાંથી થાય તો ભીમાસર જૂના ગામની પણ ગટર લાઇન ફરીથી જ્યાં જ્યાં ખરાબ છે ત્યાં બદલી અને નવી આખી ગટર લાઇન કરી અને આપણે આ સહારા ગામની ગટર લાઇન સાથે આગળમાં ભવિષ્યમાં જોડવાનો વિચાર છે. તો આ રીતે આપણે ખાસ કામો જે કરવાના છે નવા, એમાં ગૌચરની વાત કરી, બીજું કે આપણું ગામતર નવું મંજૂર, કારણ કે અત્યારે જેમ હવે વસ્તી વધશે એમ આપણે આજુબાજુમાં ગામતરની જે તકલીફ હતી એમાં આપણે 9 એકર નવું ગામતર પણ સરકારમાંથી મંજૂર કરાવ્યું, અને એ ગામતરમાં જે માણસોને પ્લોટ નથી કે બીપીએલના લાભાર્થી છે એને આ લાભ મળી શકે, એટલા માટે ખાસ કરીને આ ગામતર પણ મંજૂર કરાવ્યું છે. 18 મકાનો જે અત્યારે ઇન્દિરા આવાસને લાયક હતા બીપીએલમાં એવા લોકોના 18 મકાનો આપણે મંજૂર કરાવ્યા. દિલીપસિંહભાઈ, 18 મકાનો આપણે બીપીએલ લાભાર્થીને આપણે ખાસ કરીને આ અહીંયા કરીને ગામમાં મંજૂર કર્યા. પછી નવા ગામોમાં આપણે રોડ લાઇટ ત્રણેય ગામોમાં એક આયોજન કર્યું છે કે ભીમાસરની બહારને રોડ ઉપર જે છે ત્યાં બધી ટ્યુબલાઇટો રાખવી, પશુડા ગામને રોડ લાઇટ આપણે આપવી, અને વરસાણા ગામ ત્રણેય ગામમાં રોડ લાઇટનું પણ આયોજન કર્યું છે, અને ટૂંકમાં 1-2 મહિનામાં ત્યાં પણ બધે રોડ લાઇટના કામો આપણે કરીશું. અને આવનારા દિવસોમાં આપણે જે કામો કરવા માગીએ છીએ એનો પણ થોડુંક આપણે વાત કરી લઉં. જે વિકાસના કામો થયા છે, જે આટલા આપણે નાનામાંથી કર્યા એમાં ભીમાસર ગામે કે કદાચ
સરકારને કરવા પડે એવી એમ કંઈ તો કાંઈ વાંધો નહીં કે કર્મચારીઓ માટેના મકાન, શિક્ષકો કે જે આપણા બાળકોનો ભવિષ્ય જેના હાથમાં છે, જેને આ ગામમાં આપણા રહેવાની ખૂબ થોડી તકલીફ હતી. અત્યારે ભાડા જોઈએ તો 1500-2000 રૂપિયા જેવા ભાડા આપણે માગીએ અને 2500 રૂપિયા શિક્ષકનો પગાર હોય તો કઈ રીતે એ મકાન ભાડે કરી રાખી શકે? એટલા માટે એવો વિચાર કર્યો કે સરકાર તો આ યોજના ક્યારે અમલમાં આવે ને ક્યારે બને તો આપણા પંચાયતના ભંડોળમાંથી, કારણ કે આપણા બાળકોને ભણાવે છે ત્યારે આવા વિધા સહાયકો માટે એક ક્વાર્ટર બને અને આપણી પંચાયતે આપણા ભંડોળમાંથી એક પણ પૈસો સરકારનો લીધા સિવાય 12 મકાન પંચાયતના ભંડોળમાંથી પૂરા કરી. અને અત્યારે શિક્ષકો ત્યાં એક પરિવાર નિવારે બધા શિક્ષકો સાથે રહે છે. 25-20 લાખ રૂપિયાનો ખર્ચ ગ્રામ પંચાયતે આપણા પોતાના ભંડોળમાંથી કર્યું છે અને કર્મચારીઓને અત્યારે ખૂબ જ રાહતરૂપ આપે, બહુ નોમિનલ એક સામાન્ય ભાડું લેવાનું છે અને એ ભાડામાં આપણે એમને એક સુવિધા, કારણ કે આપણા બાળકોને જ્યારે ભણાવે છે ત્યારે એમને એક મુશ્કેલી હતી, એ મુશ્કેલી આપણે દૂર કરી. પણ ક્યારે થયું કે જ્યારે આપણી પાસે આવક હતી તો સાથે સાથે અત્યારે જુદા જુદા સમાજના માટે આપણે સમાજવાડીનું મકાન પણ પંચાયતના ભંડોળમાંથી આપણે ઊભું કરી દીધું છે અને આવનારા દિવસોમાં પણ શું કરવા માંગીએ છીએ કામો, કે ખાસ કરીને એક આપણે આ ગામમાં ફરીને એકવાર રસ્તા, અત્યારે કારણ કે લગભગ કામો રિપેરિંગ મકાનનું કામ ચાલુ હતા, ક્યાંક તૂટ્યા છે, ક્યાંક પાણી ભરાય છે, લેવલ બરાબર નથી ત્યાં, એ રસ્તા બધા સારા થાય એના માટે આપણી જે પાવર ગ્રીડમાંથી પૈસા આવવાના છે, કંઈક આપણે પંચાયતમાંથી ભંડોળ ઊભું કરી અને ફરીને એક વખત ટોટલ બધા રસ્તા આપણે સિમેન્ટ રોડ બનાવવાનું એક આયોજન કરીએ છીએ અને આવનારા વર્ષમાં આપણે આ રસ્તાઓ ફરીને આખા સુધારીએ કે ક્યાંય પણ પાણી ન ભરાય, ક્યાંય પણ રસ્તામાં ખરાબ ન રહે. અને બીજું કે એક ચકાસર તળાવનું પણ આપણે એક બે જગ્યાએ માંગણી મૂકી છે કે તળાવ પણ ઊંડું કરીએ તો પાણીનો સંગ્રહ વધારે થાય. આવનારા દિવસોમાં આ ઝાડને, પશુપાલનને, દરેકને આપણે ખાસ કરીને આ પાણીની જે તકલીફો છે એ પાણીનો તકલીફો ન રહે એટલા માટે એક ચકાસર તળાવને આપણે એક ઊંડું કરવા માગીએ છીએ. બીજી વાત, એક સફાઈના સાધનો ખાસ કરીને એક અમે 12માં નાના પંચ યોજના એક છે, જિલ્લા કલેક્ટર DDOને પણ એક વિનંતી કાગળ લખ્યો છે કે 20-25 લાખ રૂપિયાનો ખર્ચ છે, એમાં તમે અમને મદદ કરો, બાકીનો લોક પર અમે ભરીએ. કે અત્યારે જે ઉકેળા અહીંયા કરીને જ્યાં ત્યાં રસ્તા ઉપર રોડ ઉપર થાય છે એ પણ ન થવા જોઈએ. અને જેમ નગરપાલિકામાં સિસ્ટમ છે કે એક બોક્સમાં બધો કચરો ભેગો થાય ને પછી 15-20 મહિનાથી ફેંકી આવી, પછી ગામમાં પણ એક કચરાનું કલેક્શન થાય. અત્યારે બહેનો શેરીઓમાં કે અથવા તો ઘરમાં કચરો ભેગો કરવો પડે છે તો એવો એનો ઓટો રિક્ષા પણ આવે છે કે ઘરમાં બધી શેરીઓમાં ફરી ભેગો કરીને બારે ખાલી કરી આવે. આવા સાધનો જુદા જુદા ઘણી જાતના છે, એ સાધનો ખરીદવા માટે પણ આપણે એક આવનારા સમયમાં આપણે આ બધી એક માંગણી મૂકવાના છીએ. પછી બીજી વાત, ખાસ કરીને કે હમણાં જેમ બજેટમાં આપણે જોગવાઈ રાખી કે વિધવા બહેનોને સહાય મદદ, કે ઘણી વખત બહેનો જેને કમાનાર દીકરો નથી, નિયમ પ્રમાણે સરકારમાં પણ એવું છે કે 18 વર્ષથી ઉંમર નાની ઉંમરના દીકરા હોય તો એને 500 રૂપિયા આપણે મદદ, પહેલાં પણ આપણે એક નક્કી કરેલું આપણે હતું એ રીતે જ આપણે નક્કી કરીને 500 રૂપિયા દર મહિને આ બહેનોને આપણે એક સહાય તરીકે, એક રાહત તરીકે આપીએ. એવું નિરાધાર જે કુટુંબો છે કે જેમને પુત્ર કે પુત્રી પણ નથી કમાનાર અને ખાલી પોતે હોય તો એને પણ એક 300 રૂપિયાની મર્યાદામાં આપણે નિરાધાર વૃદ્ધ સહાય પણ આપણે એવા 15-20 કેસો છે. હમણાં સરકારમાંથી પણ આ કુટુંબની આપણે અરજી કરાવી અને 20 કે 22 જણને એક 200 રૂપિયા એમાંથી મળે અને 300 રૂપિયા આપણે હોય તો એમને પણ રાહત રહે એટલા માટે એવું આપણા પંચાયતના એક આ કામ માટે આપણું આયોજન આપણે કરીએ છીએ. અને ખાસ કરીને ખેડૂત એક ભાઈ એક તકેદારી એટલા માટે મારે કહેવું પડે કે નવું પ્રમોલ્ગેશન રેકોર્ડ અત્યારે કોમ્પ્યુટરાઇઝ બની ગયું, બધું કોમ્પ્યુટર ઉપર આવી ગયું, તમારા 7, 12, 8, 6 નંબર એમાં ઘણી બધી ભૂલો રહી ગઈ, નામેમાં રહી ગઈ, ક્યાંક ક્ષેત્ર પર ઘટ્યું, ક્યાંક ને ક્યાંક કમી રહી, તો હમણાં એનું નવું પ્રમોલ્ગેશન સરકારે કર્યું, એમાં સુધારો કર્યો, ક્યાંય પણ ભૂલો હતી સુધારી, પરંતુ એ સુધરી કે નહીં આપણને ક્યારે ખબર પડે કે આપણે આપણા જમીનનું 7, 12 કે 8 લઈએ તો ઘણા નામોમાં ફરક છે, ઘણી અટકમાં ફરક છે, ઘણું ક્ષેત્રફળમાં ફરક છે, પછી આપણે 2-5 વર્ષ પછી જાગશું કે અમારા નામમાં ફરક છે. તો દરેકને એક ખાસ વિનંતી કે દરેક પોતપોતાના નવા તાજા 7-12 દર વર્ષમાં એક વખત તો લેવા જોઈએ. આવર
से पण લઈ લેજો હમણાં જ પ્રમોલ્ગેશન થયું છે કે ભૂલ રહી ગઈ હોય તો તમને આપણે બધાને ખ્યાલ પડે બીજી વાત કે આપરા વિસ્તારમાં ઘણા જમીનોમાં અત્યારે પણ બિન અધિકૃત એમાં ખાસ કરીને પસુડા ગામનો પ્રશ્ન બતાતી મોટો એના પછી ભીમાસર પછી વરખાના તો આ ત્રણેય ગામોમાં જે બિન અધિકૃત શબ્દો છે એની આખા ગામની આપણે દરખાસ્ત તૈયાર કરીને આજે એક ઠરાવમાં લઈએ કે ભાઈ આ બિન અધિકૃત શબ્દો છે એ સરકારે આવી કારણ કે માપણીઓ થઈ ગઈ છે બરાબર રેગ્યુલર છે તો આવી માપણીઓ થઈ ગયેલી જમીનો રેગ્યુલર થાય અને બિન અધિકૃત શબ્દો દૂર થાય જેથી ભવિષ્યમાં કોઈ નડતરરૂપ ન થાય એટલા માટે થઈ અને આપણે આ દરખાસ્ત ઠરાવ પણ આજની મિટિંગમાં આપણે લઈએ તો વિશે સારું રહેશે તો ફરીને આપ સૌને વિનંતી કે જે પણ આયોજન હોય જે પણ પ્લાનિંગ હોય એ દરેકે દરેક વસ્તુ છે એ આપ સૌના સહકારથી આપ સૌના માધ્યમથી આપણે થઈ શકવાની છે હજી પણ વિશેષ સગવડો વિશેષ સારામાં સારા કામ આપણે અહીંયા થાય અને જેમ જેમ આપણે રકમ આવતી હશે એ કામો આપણે સદુપયોગ થાય અને સારી રીતે સારા કામોમાં વપરાય એવા પ્રયત્નો હંમેશા ગ્રામ પંચાયત કરશે કરતી રહેશે અને આવનારા દિવસોમાં આપણે ખૂબ જ એક સારા આયોજનથી પ્લાનિંગથી કારણ કે હવે જેમ આવકનો વધારો થાય તેમ કામ ચાર આપણે બીજા પણ સારા કરી શકીએ બહેનોને પણ સારામાં સારી માની લો કોઈ તકલીફ ન થાય પાણીમાં પણ તળાવમાં એક વિચાર્યું છે કે એનો ધોવાના ઘાટ બની જાય ઘાટ થાય એના અત્યારે જે અગવડો છે એ અગવડો દૂર થાય એવા ચોક્કસપણે અમે પ્રયત્નો કરીશું જ્યાં સીમાડાના રસ્તા હોય ક્યાંય પણ હોય છતાં પણ આપની કોઈ રજૂઆત હોય આપણા તરફથી કોઈ પ્રશ્ન હોય અત્યારે પણ તમે રજૂ કરી શકો કોઈ કામ કરવા જેવું હોય અમારા ધ્યાનથી બહારે હોય તો એવા કામો પણ અમે કરવા તૈયાર છો બીજું કે જેમ ઘણી વખત સરકારમાંથી થાય પંચાયતમાંથી થાય એમ દાતાઓનો પણ ખૂબ જ આપણે અહીંયા સાથ અને સહકાર હંમેશા મળતો રહ્યો છે એમાં કોઈ પણ કાર્ય હોય ધાર્મિક હોય સામાજિક હોય અત્યારે આપણે ગાયો માટેની એક ગોડાઉનનું કામ પણ ખૂબ જ સારી રીતે કામ થઈ રહ્યું છે આપણે જોઈએ કારણ કે એ પણ આપણે તકલીફ હતી કે આવું વરસ આવે ને ઘણી વખત ચરો અત્યારે ભાવમાં આપણને થોડો ફાયદે મળે સિઝન થાય એટલે મોકો મળે એના સ્ટોક માટે પછી બાબુભાઈને વાત કરી 12-15 લાખ રૂપિયા જેવું ખર્ચ થશે રાધુબાપા પરિવાર તરફથી ગોડાઉનનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે ખૂબ જ ટૂંક સમયમાં આ કામ પણ પૂરું થશે હજી આપણે એક બીજા સમાજોની આપણે સમાજવાડીના કામો પણ પૂરા કર્યા પરંતુ સાથે સાથે એક આપણા આહિર સમાજવાડીનું કામનું પણ ખૂબ જ જરૂરિયાત છે આ સમાજવાડીનું કામ પણ આપણે આપણા સૌના સહકારથી દાતાઓના સહયોગથી આપણે આ કામ પણ આગળ વધારીએ કે એક આહિરની સમાજવાડીનું અત્યારે એક બની જાય તો અત્યારે પ્રસંગોમાં કે આ જે મુશ્કેલીઓ પડે છે એ આપણને ન પડે એનું પણ આપણું એક ભવિષ્યમાં એક વિચારીને આગળ આપણે વધવાની ખાસ જરૂરિયાત છે બીજી વાત ભારત માતાના મંદિર ખૂબ જ સહારાના પરિવારે આપણા ગામ માટે એક સારું એક ગરિમાલાયક કામ કર્યું હતું પરંતુ એનું ક્યાંક ને ક્યાંક આપણે નુકસાન પહોંચાડ્યું કુદરતે પણ નુકસાન પહોંચ્યું તો એ પણ ફરીને એક વખત હજી રિપેર એને પણ આપણે પત્ર લખ્યો છે કે તમે આમાં સહયોગી બનો નહીં તો આપણે પણ કરીએ પરંતુ મિત્રો આ દરેક આપણે બધી વસ્તુ છે એ આપણે જો નહીં હંચાવીએ અને આપણે જો એનો ગેરઉપયોગ દુરુપયોગ કરશું તો કોઈ અરથની રહે શિક્ષકોની વાત હોય સ્કૂલની વાત હોય તો સ્કૂલમાં પણ જ્યારે જ્યારે મદદની જરૂર પડી ત્યારે પંચાયતે કરી છે થોડુંક એમનું પણ ભંડોળ હતું થોડુંક પંચાયતે કર્યું છે વરસાણામાં પણ બધા કામો અત્યારે ચાલુમાં છે કરી રહ્યા છીએ તો આ તમામ કામો આવનારા સમયમાં હજી વધારે સારી રીતે થાય એના માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ તો ફરીને આજની ગ્રામસભામાં ઉપસ્થિત દરેક વડીલો માતાઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર અને આ ટેક્સની જેમ વાત કરી કે ઘણી વખત બિનખેતી આપણા જમીનો થઈ ગઈ એના પ્લોટ ઘણીના હજી નામો બાકી છે તો મિત્રો ઘણી વખત આપણને 2-5 વર્ષ સુધી સંભાળીએ નહીં અને પછી એમ થાય કે અમારે ખાતર નહીં તો આવા 8-10 ખેતરો અહીંયા બિનખેતી થયેલા છે કોઈના પણ પ્લોટો બાકી હોય કારણ કે ધનજીભાઈ પોતે પણ એ આપણા જ છે કમાની અને આપણે એને કાંઈ કામ હોપ છો અટપટું કામ હશે ને કોઈ કામ એ કરાવી લેવા છે તો કોઈ પણ પ્લોટો રહી ગયા હોય તો તમારે એની એન્ટ્રી પાડવી ખૂબ જ જરૂરી છે એવી જ રીતે વારા રજીસ્ટર જે હમણાં બધા રેગ્યુલર થઈ ગયા એ પણ અમે પંચાયતમાં ચડાવી લીધી છે એનું ટેક્સ પણ ભરવાનું છે એમાં પણ આપણે વારસાઈ કરવી હોય ભાઈ ભાગ કરવા હોય તો આ બધા કામો જે પણ તમારા બાકી હોય તો એ કામ કહેતા રહેજો અને ખાસ કરીને દરેક આપણા 18 વર્ષથી ઉપરના કોઈ પણ છોકરો કે દીકરી હોય એને નામે જમીન માની લો વારસાઈ હોય કાંઈ પરવો કારણ કે આજે જમીનનું ખાતે ઉપર ખૂબ જ મહત્ત્વનું એટલા માટે છે કે
અત્યારે જુદી જુદી યોજનાઓ હોય, ન થાય કુદરતે ને ક્યાંય ઘણી વખત અકસ્માત કે આવા કિસ્સાઓ બનતા હોય, તો આજ ખેડૂતને પણ કેટલા બધા લાભો છે, વીમાના લાભો છે, વીમાના મારફત એને ખૂબ જ મદદ મળતી હોય છે. તો આવું પણ આપણે ઘણી વખત એક જ નામમાં બધી જમીનો રાખી બેઠા હોય તો એ પણ બને ત્યાં સુધી વારસાય, દરેક આપણો ઉંમરલાયક પુત્ર હોય એને ખાતામાં થોડું ઘણી પણ જમીન ખાતામાં આવી જાય, એ રીતની કામગીરી કરવા પણ હું આપ સૌને વિનંતી કરું છું. અને ફરીને આપણે અત્રે ઉપસ્થિત આપણે આંગણવાડીની બહેનો છે, ડૉક્ટર સાહેબ છે, ખાસ પ્રશ્નો નથી પણ એક દવાખાનાનો જ્યારે પ્રશ્ન અહીંયા રજૂ થયો છે, એક ત્રિકમગર બાવાજીનો, એની એક નારાજગી હતી કે ભાઈ એમની દીકરીના ડિલિવરી પ્રસંગે કંઈક ડૉક્ટર કે બેને બરાબર જવાબ નહીં આપ્યો હોય અથવા તો બેન હાજર નહીં હોય જે હોય તે, પરંતુ આવી ન બને અને દરેક આપણા નાગરિકને એક સંતોષકારક રીતે એક કામગીરી જ્યારે આપણે જવાબદારી છે ત્યારે કોઈ ફરિયાદ ના આવે એવી આપની પાસે હું અપેક્ષા રાખું છું. અને આવું ક્યાંય થતું હોય છતી, કારણ કે ઘણી વખત ગરીબ માણસો હોય એને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઈ શકે એમ ન હોય, એવી પરિસ્થિતિ ન હોય, એમાં આપણે મદદરૂપ બનીએ એવી આપણી સૌની ફરજ છે. અને એમાંય અમે જ્યારે બીપીએલ લાભાર્થીની મારે વાત આવી ત્યારે સરકારે એક દરેક બીપીએલ લાભાર્થીઓ જે છે એને 30,000 રૂપિયા સુધીની એને હવે ખાનગી દવાખાનામાં પણ એને કાર્ડ મેળવી લે, હેલ્થ કાર્ડ જેને કહેવાય, એને ક્યાંય પણ બીમારી આવશે તો એના હોસ્પિટલો નક્કી કરેલી છે. એમાં 4-5 હોસ્પિટલો જે સરકાર નક્કી કરશે એમાં પ્રાઇવેટ દવાખાનામાં પણ 30,000 રૂપિયા સુધીની એની સારવારનો ખર્ચ એમાંથી મળી રહેશે. એક બીજી વાત બીપીએલ લાભાર્થીઓની ખાસ માટે વિશેષ લાભ એ છે કે 0-16 ક્રમાંક છે એમાં પાસે 17-20 છે એ ઓછા ગરીબ છે. 0-16 આવે એ સરકારે વધારે ગરીબ માન્યા છે. અને એ ગરીબ માટેની એક યોજના કે એમાં 18 વર્ષથી કરીને 60 વર્ષની ઉંમર સુધીમાં કુદરતે મૃત્યુ થાય તો પણ 30,000 રૂપિયાની સહાય, અને કુદરતે અકસ્માત કે આવા કોઈ પ્રસંગમાં કંઈ થાય તો 75,000 રૂપિયા સુધીની એમને સહાય મળવા પાત્ર છે. તો આવું પણ ક્યાંય ધ્યાનમાં આવે અને એને આર્થિક મદદરૂપ બની શકાય એમાં આપણે સૌ મદદરૂપ બની. આ સરકારની યોજનાઓ છે, સરકારની જુદી જુદી ઘણી બધી યોજનાઓ છે, એનો વહેલામાં વહેલી તકે આપણે લાભ મળે. આપણે અહીંયા કરીને હવે આ બધું ઈ ગ્રામ નેટવર્કથી જોડાઈ ગયું છે, હવે ટૂંક સમયમાં જ તમને 7-12-8-6 નંબર અહીંયાથી ગ્રામ પંચાયતથી કદાચ મળતા થઈ જશે ટૂંક સમયમાં, એટલે એનો લાભ મળે. અને જ્યારે આ બધું મળવાનું ચાલુ થાય ત્યારે આપણી સૌની દરેકની જમીન પોતાની છે એ રેકર્ડ તપાસી લેવાની ખાસ ખૂબ જ જરૂરિયાત છે. ભવિષ્યમાં ઘણા બધા પ્રશ્નો પછી ઊભા થાય એટલા માટે આ બધું કામ આપણે કરવાનું છે. અને આવનારા સમયમાં આપણે વધારે વધારે સારી કામગીરી કરી અને ગામનું એક સારું નામ થાય, સારું રોશન થાય અને દરેક આગેવાનો સાથ અને સહકાર મળતો રહેશે એવી વિનંતી સાથે અને આપણા વેલજીભાઈ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ પણ, હા ડોક્ટર સાહેબ મળે લઈ લઉં તમારું.